માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું શા માટે નગરપતિ અશોક હાથીના મત વિસ્તારના મતદારો છે નારાજ. હવે આરટીઓ રિલોકેશન સાઇટમાં ઇન્ટરલોકની કામગીરી નબળી હોવાનો કાઉન્સિલરનો આક્ષેપ. પણ સમાચારોની શરૂઆત કરીએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત તંત્રથી. ગ્રામ પંચાયતોની બીજા તબક્કાની ચૂંટણીનો તખતો તૈયાર થઈ ગયો છે. 8 એપ્રિલ શનિવારે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને પાર પાડવામાં તંત્ર વ્યસ્ત છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી ઈવીએમથી થનાર હોય આ માટેની વ્યવસ્થા તંત્રએ પૂર્ણ કરી છે. ભુજ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી કરી રહેલ નાયબ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદાર એનએમ ભાટીએ કચ્છ ન્યૂઝને આપેલી માહિતી. આપણે અત્યારે આ 14 ગામના 37 મતદાન મથક છે એને 5 રૂટ બનાવવામાં આવેલ છે. 5 ઝોનલ ઓફિસરને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે અને લગભગ 185-190 જેવા સ્ટાફ છે એના પ્રિસાઇડિંગ અને જે પોલિંગ ઓફિસર છે એને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે અને 5 એના ઉપર જોનલ રાખવામાં આવેલ છે. એ બધાને અત્યારે અહીંયાથી આપણે ડિસ્પેચિંગ કરવામાં આવેલ છે. એ લોકો પોતાના જે ગામે ચૂંટણી છે ત્યાં જઈ અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. ની સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીંયાથી આપણે 5 રૂટ ગોઠવેલ છે અને 5 બસો મંગાવેલ છે. અહીંયાનો જે પોલિંગ અને પ્રિસાઇડિંગ સ્ટાફ જે છે, પોલીસ સ્ટાફ છે, એ બધાને અહીંયા બસમાં અહીંયાથી રવાના કરવામાં આવશે. ગામે પણ જે 37 બૂથની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં ફર્નિચરને બધી વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે અને ત્યાં એ ચૂંટણી અંગેનો ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે આવતીકાલે. વાત લોક સમસ્યાની. આજે અમે આપને બતાવીશું શહેરના વિકાસની વાતો કરનારા નગરપતિ અશોક હાથીના મત વિસ્તારના મતદારો શા માટે તેમનાથી નારાજ છે. વિકાસની વાતો અને વાસ્તવિકતા એ બંને અલગ અલગ હકીકત દર્શાવે છે. કચ્છ ન્યૂઝ આજે પહોંચ્યું છે ભુજના વોર્ડ નંબર 13માં. જયનગરનો આ વિસ્તાર ભુજના નગરપતિ અશોક હાથીનો મત વિસ્તાર છે. હવે શહેરના વિકાસની વાતો કરનારા નગરપતિ અશોક હાથીની સામે તેમના જ મત વિસ્તારના નાગરિકો શા માટે નારાજ છે, આવો સાંભળીએ જયનગરના રહેવાસીઓ પાસેથી. બિંદીબેન ભાટી શું કહે છે તે જાણીએ. એટલે જ્યાંથી ચૂંટાયેલા છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં એકેવાર એ લોકો મુલાકાત લીધી નથી અને કોઈ પણ કામનું જાતનું કામ અહીંયા થયું નથી. એમનું વોટ છે છતાં પણ કાંઈ કામ નથી થયું. તો એમ વિચાર આવે છે કે આ એ લોકોના વિસ્તારમાં અમારું જયનગર આવે છે કે નથી આવતું એમ. હા, સાચી વાત છે, અમે અમારા સ્વખર્ચે આ રસ્તો બનાવેલો છે. કેટલા રૂપિયા એક ઘરદીઠ આવ્યા છે અને શા માટે સ્વખર્ચે બનાવવું પડ્યું? 2000 રૂપિયા અમારે ઘરદીઠ આવેલા છે અને જો નગરપાલિકા ન બનાવી દે, અમે આટલી રજૂઆતો કરતા પણ ન બનાવી દે, તો પછી અમારે તો બનાવવું જ પડે ને. અમે ક્યાં જઈએ? અમારે રહેવા જેવું જ નહોતું રહ્યું, હાલવા જેવું જ નહોતું રહ્યું કે મોટા માણસો હાલતે હાલતે પડી જતા હતા, છોકરાઓ રમી નતા શકતા. તો પછી અમારે અમારા ખર્ચે બનાવવાનું જ રહ્યું. જ્યારે રજૂઆત કરવા જઈ તો કહેશે હવે બસ પાસ થશે બનાવી દેશું, પાસ થશે ગ્રાન્ટ નથી છેલ્લે તો એમ કહેવામાં આવ્યું. તો પછી અમે અમારા રીતે બનાવી લીધું. રાજ્ય સરકાર દ્વારા ભુજ શહેર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે પણ ખુદ નગરપતિ અશોક હાથીના વોર્ડમાં રસ્તા બનાવવા માટે લોકોને રૂપિયા ખર્ચવા પડે છે. રસ્તા ઉપરાંત વિકાસલક્ષી અન્ય સુવિધાઓથી વંચિત જયનગરના રહેવાસીઓ જયશ્રીબેન અને હેમાબેન નગરપતિ અશોક હાથીની કામગીરીથી નારાજ થઈને શું કહે છે સાંભળીએ તેમના જ શબ્દોમાં. હું તો ઓળખતી નથી કોણ છે અશોક હાથી, એ પણ સમૂહની નથી ઓળખતી કે કોણ છે ઈ. અને અમારી શેરીમાં આવશો તમે આવાય નહીં નહીં હવે એને, અને મત તો સમૂરો નહીં નહીં ક્યારે પણ એને. શા માટે એવડું રોષ છે તમને? તો અમારા રસ્તા તો જો અમારી શેરી જો તમે, એને ખબર છે કે અહીંયા કેવી રીતે રહે છે પબ્લિક? ખાલી વોટની જ માંગણી કરે છે, બીજો કાંઈ આવડતો નથી કે સુઈ ગયા છે કે શું છે એ ખબર નથી અમને. નગરપાલિકામાં અમે જઈ જઈને થાકી ગયા છીએ પણ સમૂરા દાદે નથી રહેતા. અમને લાગણી શું અનુભવી, એકદમ ખાર ચડે છે એના ઉપર. તો કે અહીંયા આવે તો અમે એને કહીએ કે આ શું ચીજ છે એમ.
ઘર ખર્ચ માંથી અમે માન ઊંચાવી છે એના બદલે અમને આ બધું કરવો પડે છે. અહીં અમે આ બધા ખર્ચા કર્યા છે. રાજેન્દ્રસિંહ ભાઈ અમારી પૂછા કરે છે, બાકી હાથી સાહેબ તો અહીંયા આવતા જ નથી. અમે એકવાર એને બોલાવવા ગયા હતા રોડ માટે, તો આવ્યા તો કે બસ તમારો 2 મહિના દિવાળીથી પહેલાં તો તમારો રોડ બની જ જશે. પછી અમારો રોડ બન્યો જ નહીં, અમે લોકો અમારા ખર્ચે બનાવ્યો રોડ અને સફાઈ કરવા પણ નથી. રાજેન્દ્રભાઈને અમે ફોન કરી છે તો તરત જ આવી જાય છે સફાઈ વાળા પણ. ટૂંકમાં તમે માનો છો કે જે સુધરાઈ પ્રમુખ છે જે જીત માટે ખાલી મત માંગવા આવ્યા હતા, પછી ક્યારે નથી દેખાણા? ક્યારે નથી, ક્યારે પૂછા કરવા નથી આવ્યા. રાજેન્દ્રભાઈ અમારી પૂછા કરવા હજી આવે છે પણ આ લોકો તો આવતા જ નથી. વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સજાગ છે પણ નગરપતિ અશોક હાથી નિષ્ક્રિય છે. વોર્ડ નંબર 13 માંથી રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ વતી ચૂંટાયા છે. સ્વાભાવિક છે કે વિપક્ષ વતી આ નેતા તેમના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે. તેમની સાથે જ 13મા વોર્ડમાં ચૂંટાયેલા નગરપતિ અશોક હાથીની નિષ્ક્રિયતા અંગે તેજાબી ચાબખા મારતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, આજે જો જયનગરની અંદર મહિલા મંડળના બહેનો પોતાના ઘર ખર્ચમાંથી કાપ મૂકી અને જો આ રસ્તો બનાવતા હોય તો કેટલી દુઃખદ વાત કહેવાય. મને જ્યારે આ રસ્તાની જાણ થઈ, આ બહેનોએ કીધું કે અમે એક વખત અમને બનાવવા દો. મેં એમને ના પણ પાડી હતી કે તમે ચિંતા ન કરો, તમારા વોર્ડમાંથી તમે અમને ચૂંટ્યા છે એટલે અમારી વિશેષ જવાબદારી છે અને કોઈ પણ હિસાબે અમારા સમયકાળ દરમિયાન આખા જયનગરની અંદર સીસી રોડ અથવા ઇન્ટરલોકથી સજ્જ શેરીઓ થઈ જશે એવી અમે એમને ખાતરી પણ આપી છે. અત્યારે 2 રસ્તાઓ એવા કે જે રો હાઉસને અને ટેર્નામેન્ટને બેને જોડતા રસ્તાઓ છે, જે બંને સાઈડથી જાય છે, એ રસ્તા મંજૂરીમાં પણ નખાવી દીધા છે. મને આશા છે કે જલ્દીથી આ રસ્તા પાસ થઈ જશે અને કામગીરી પણ ચાલુ થઈ જશે. એટલે પહેલાં એ 2 મુખ્ય રસ્તા બનાવશું અને પછી અંદરની સાઈડના જે ઇન્ટરનલ શેરીઓના રસ્તા છે એ પણ બનાવવામાં આવશે. મારી અપીલ છે પ્રમુખશ્રીને અને ધારાસભ્યશ્રીને કે ગમે ત્યારે આવો છો ત્યારે જયનગરની અંદર મોટી મોટી વાતો કરો છો અને જયનગરની અંદર જ્યારે મોટી વાતો થતી હોય અને જો આ વિસ્તારના રહેવાસીઓ જે કામથી વંચિત રહેતા હોય એ વંચિત ન રહેવું જોઈએ. આપણે અહીંયાથી ખોબે ખોબા ભરીને મતો મળ્યા હોય તો એમની પણ આશા પરિપૂર્ણ કરવી એ આપણો ધર્મ છે, આપણી ફરજમાં આવે છે. એટલે જે રીતે ભુજ આખાનો વિકાસની વાતો જે રીતે કરે છે, તો વિકાસની વાતો કરવાથી વિકાસ નહીં થાય. વિકાસ કરવા માટે જેમ અહીંયાના રહેવાસીઓ અહીંયાના બહેનો જે રીતે રાડો પાડે છે, તો એવી રાડો આખા શહેરની અંદર છે અને આખા શહેરની અંદર માત્ર કાગળ ઉપર વિકાસ કરવાથી વિકાસ નથી થતો. આજે તમે જેમ જોયું તેમ સંસ્કારનગરની અંદર પણ જે કામગીરી લોકભાગીદારીના કામમાંથી થાય છે એ કામગીરી કેટલી નબળી ગુણવત્તાથી થતી હતી અને નબળી ગુણવત્તાથી જ્યારે કામગીરી થતી હતી ત્યારે એ વિસ્તારના નગરસેવકો ત્યાં ગયા અને એ નગરસેવકો એ કામ બંધ કરાવ્યું, કામ બંધ કરાવી અને ફરીથી પાછું એ કામ ચાલુ થયું. તો આવી રીતે જો નબળી ગુણવત્તાનું કામગીરી થતી હોય અને ભારતીય જનતા પાર્ટીના જ નગરસેવકો જઈને બંધ કરાવતા હોય તો આ જ સાબિતી આપે છે કે ભુજ નગરપાલિકાની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. જે રીતે અમે વિપક્ષના સદસ્યો જે વાતો કરતા હતા, જે અમે એમને પુરાવો આપતા હતા, એ પુરાવાઓ બધા આજે અહીંયા કને સાબિત થાય છે કે પરિસ્થિતિ શું હતી. અમે સામાન્ય સભામાં પણ કહેતા હતા કે રોડની અંદર જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો બંધ થવા જોઈએ અને લોકોને સારા ગુણવત્તાવાળા રસ્તા મળવા જોઈએ, પણ આમાંથી એક પણ રસ્તા સારી ગુણવત્તાવાળા બનાવતા નથી. આજે અહીંયા જે 2000 રૂપિયા એક ઘર દીઠ જયનગરમાં થયા, તો તમે જેમ જોયો જેમ તો 50,000થી પણ અંદરમાં, એટલે કે 40-50 હજારની અંદરમાં જો આવો સરસ રસ્તો બની જતો હોય તો નગરપાલિકા શા માટે આટલા લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે છે? અને ગુણવત્તા કેવી કે 6 મહિનાની અંદર આ રસ્તો પાછો ફરીથી બનાવવો પડે, એટલે કોન્ટ્રાક્ટર પણ એમના, કામ પણ એમના, સત્તા પણ એમની, વહીવટ પણ એમનો, એટલે રોજ નવું એક કામ મળે એ હેતુથી જ આવા કામગીરી થાય છે એ ચોક્કસપણે છે. પણ હું જયનગર અને 8મા વોર્ડના રહેવાસીઓને એક અપીલ પણ કરું છું કે આપની જે કોઈ પણ સમસ્યાઓ હોય એ સમસ્યાઓ માટે આપને લડવું પડશે, બોલવું પડશે, કહેવું પડશે,
कारण के आ नगरपालिका ना सत्ताधीशो आँखें जोता नथी, काने सांभळता नथी, मोढे थी बोलता नथी। हाँ, मात्र कामगिरी करे जे तो ए भ्रष्टाचार क्यांथी थाय ए कामगिरी करे जे। एटले मारी विनंती जे के आप आपना प्रश्नों माटे सजागता राखो, आपना प्रश्नों माटे आपने आगळ आवू पड़शे अने विपक्ष आपनी साथे जे एनी हूँ आपने खात्री आपू छू। जो आपना मत विस्तारमां कोई विकास काम थई रह्युं होय तो जागृत થઈને તેનું નિરીક્ષણ કરજો। આજે વાત કરીશું ઇન્ટરલોકની નબળી કામગીરી અંગે નારાજ કાઉન્સિલરનો આક્ષેપ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલેને ભ્રષ્ટાચાર બંધ કરવાની વાતો કરે પણ તેમના જ પક્ષ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારની બોલબાલા છે એ કડવું સત્ય ભુજના લોકોની સામે છે। ભુજની આરટીઓ રિલોકેશન સાઇટમાં ભુજંગ ચોકમાં થતું ઇન્ટરલોકનું કામ નબળું થઈ રહ્યું છે। નીચે કોન્ક્રીટ કરવાને બદલે માત્ર ને માત્ર રેતીના આધારે બ્લોક નખાઈ રહ્યા છે। આ કામ સામે સવાલ ઉઠાવીને આ વિસ્તારના કાઉન્સિલર ફાલ્ગુનીબેન ગોરે આક્રોશ વ્યક્ત કર્યો છે। આજે હું આરટીઓ રિલોકેશન સાઇટમાં ભુજંગ ચોકમાં આવી છું ને અહીંયામાં ઇન્ટરલોક પાથરવાનું કામ ચાલુ છે। સૌ પ્રથમ તો બીજેપીની સરકારે જાણ કરી નથી મને, અને જ્યારે મને સમાચાર મળે ત્યારે હું જોવા આવી તો પોતે તો જે છે કોન્ટ્રાક્ટર એ તો છે નહીં, એના નીચે અંડરમાં જે માણસો કામ કરે છે એ છે, એનું નામ છે ધ્રુવ પટેલ કન્સ્ટ્રક્શન છે અને ધ્રુવભાઈ કરીને છે, એમના નીચે અંડરમાં જે માણસ છે એ આવ્યો તો એણે કીધું કે જે કામ થતું હશે એ જ થશે, એનાથી આગળ તમારું કંઈ નહીં ચાલે। ખાસ કરીને જે કામ થઈ રહ્યું છે એમાં ગેરરીતિ થઈ રહી છે તો માનો છો? હા, માનું છું। સૌ પ્રથમ તો એ લોકોની લેવલિંગ બરોબર નથી, જ્યારે ઓલા ઝીણા કાંકરી પાથરવાની હોય એની જગ્યાએ એ લોકો મોટા પથ્થર નાખ્યા છે અને એમને જે મન ફાવે છે તેમ એ લોકો કામ શરૂ કરી નાખ્યું છે। ભુજ નગરપાલિકા દ્વારા બનેલ 21 કરોડની ભારાપર પાણી યોજના ભ્રષ્ટાચારના કારણે નિષ્ફળ ગઈ। 72 કરોડ રૂપિયાની ગટર યોજના ભ્રષ્ટાચારના કારણે નિષ્ફળ ગઈ। હમણાં ભુજમાં થતા રસ્તાના કામ અને ઇન્ટરલોકના કામ સામે ચૂંટાયેલા નગરસેવકો પણ વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસ વતી ભુજ નગરપાલિકાના ભાજપના શાસકોને ઘેરતા રાજેન્દ્રસિંહ જાડેજા, આ આપે જોઈએ તો આ પીસીસી કરેલું કાર્ય હવે પીસીસી 6 ઇંચનું છે એની બદલીમાં આ કેટલા ઇંચનું છે અને કેવું કામ છે તમારી સામે જ આપણે એમને પાસેથી એમના જ માણસો પાસેથી એ ખોદાવ્યું અને ખોદાણ પછી ખબર પડી કે આજે 6 ઇંચનું જે પીસીસીનું કામ હોય એ કામ માત્ર 2 ઇંચનું કરેલું છે અને જે પીસીસીમાં વાપરવામાં આવતી કાંકરી હોય એ 1.5 થી 1.25ની હોય એના બદલે અહીંયા તમે જેમ જોયું તેમ આ બધી મેટલો આની અંદર વાપરવામાં આવે છે। આવી કોઈ પણ મટીરિયલ આ પીસીસીની અંદર વાપરવામાં આવતું નથી, ત્યારે જો આવી નબળી ગુણવત્તા અને માત્ર ભ્રષ્ટાચાર માટેની જ જો કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા આવા ઠેક ઠેકાણે જે ઇન્ટરલોક થઈ રહ્યા છે, લોક ભાગીદારીમાંથી થયા છે, હું ધારાસભ્યશ્રીને પૂછવા માગું છું કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવવાનો સમય થયો ત્યારે આ બધી બાબતના જે ઇન્ટરલોક બાકી રહી ગયા હતા, જે 3.5 થી 4 વર્ષ પહેલાંના હતા અને 3.5 થી 4 વર્ષ પહેલાંના જ્યારે મંજૂર થયેલી હવે જે આ કામગીરી કરવામાં આવે છે તે ભારતીય જનતા પાર્ટીના જ આ બધા ઠેકેદારો જે કોન્ટ્રાક્ટરો એમના જ કાર્યકર્તાઓ છે, એમના જ માણસો છે અને એમના દ્વારા આપવામાં આવેલા આ કામો આટલી નબળી ગુણવત્તાથી લાખો રૂપિયાનો 10-10 લાખના ખર્ચે અને 5-5 લાખના ખર્ચે જ્યારે ઇન્ટરલોકનું કામ થતું હોય ત્યારે આની અંદર તમે જોઈ શકો છો એમ ક્યાંક અને કેવું કામ થઈ રહ્યું છે અને આ જે બધા ભ્રષ્ટાચારના જે પૈસા કમાયેલા હોય એ આવનારી ચૂંટણીઓમાં વાપરવા મળે આ જ હેતુથી આવા લોકોને આ કામગીરી સોંપવામાં આવે છે અને નબળી ગુણવત્તા સાથેનું કામ નગરપાલિકા આવી રીતે જો કરતા હોય, લોકોના પૈસા છે, લોકોનો અવાજ છે અને લોકોનો અવાજ અને લોકોનો પૈસા જો આવી રીતે વેડફવામાં આવતા હોય તો કેટલે અંશે વ્યાજબી છે। કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે તો કોન્ટ્રાક્ટર બેફિકરાઈ દી, જો ઉપનેતાને કે ગ્રામ્ય અહીંયા જે સોસાયટીના લોકો છે એને જો એમ કહી દેતું હોય કે તમારાથી થાય એ કરી લો કામ તો આવું જ થશે, તો એ ક્યારે કહી શકે કે જ્યારે નગરપાલિકાના સત્તાધીશોએ જેણે આ અંદર સત્તા આપી છે એમને કોન્ટ્રાક્ટ સાઇન કરવાની સત્તા આપી છે તો એ કારોબારીના ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખની જ્યારે એમને એમનું પીઠબળ હોય ત્યારે જ આ કોન્ટ્રાક્ટરો આવી ભાષાથી વાત કરી શકતા હોય। સીધે સીધા ભાગીદારો આ નગરપાલિકાના સત્તાધીશો છે ત્યારે જ આવી નબળી ગુણવત્તાનું કામ
અહીંયા થઈ રહ્યું છે એવું ચોક્કસપણું છે. નગરપાલિકાના સીઓશ્રીને ફોન કર્યું છે અને સીઓશ્રીએ અત્યારે અહીંયા માણસ મોકલી અને કામ બંધ કરાવવાની પ્રક્રિયાઓ થઈ રહી છે. પણ હું એમ માનું છું કે આજે ભુજ શહેરની અંદર જે જગ્યાએ જે ઇન્ટરલોકના કામ થાય છે એ ત્યાંના રહેવાસીઓની પવિત્ર ફરજમાં આવે છે કે કેવું કામ થાય એ તમારે પણ જોવાનું છે. કોઈનાથી ડરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોથી ડરવાની જરૂર નથી. વિપક્ષના નગરસેવકો તરીકે અમે આપની સાથે છીએ અને જ્યાં જ્યાં તમે ડરીને રહેશો ત્યાં ત્યાં આવો તમને ભોગ બનવું પડશે. આ જે કામ થાય છે પછી ક્યારે આવા કામો થશે નહીં. અને માતાજીનો ચોક ભુજંગ દાદાના નામ ઉપરથી ભુજંગ ચોક અને અહીંયા કને માતાજીના નવલા નોરતામાં ગરબાઓ થતા હોય અને જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના લોકો હિન્દુત્વની વાતો કરતા હોય હિન્દુ માણસો પાસેથી મતો લેતા હોય અને માતાજીના નામ માટે માતાજીના ભુજંગ દાદાના ચોકમાં જો આવો ભ્રષ્ટાચાર કરી અને આવી રીતે પૈસા કમાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના પીઠુઓ કરતા હોય ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવા લોકોને જકારો આપવાનો સમય પાકી ચૂક્યો છે. ઉચ્ચ અને ગુણવત્તા સહર શિક્ષણના પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1-12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ, GSEB એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે, તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સંતોષ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર, સ્પોર્ટ્સ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ, રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા. સંપર્ક પુષ્પાબેન ભંભાણી, આચાર્ય, હરિપરગામ, ભુજ. ફોન નંબર 9979920202. હમદર્દ સંસ્થા દ્વારા ગુજરાતી ફિલ્મ સર્જક અને કલાકારોનું સન્માન કરાયું. ભુજના હમદર્દ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ફિલ્મ જીવનના પાઠના સર્જકો અને કલાકારોનું સન્માન કરાયું હતું. જોરુભા રાઠોડ, શંકરભાઈ સચદે, કિરીટ સોમપુરાની ઉપસ્થિતિમાં જીવનના પાઠ વિડીયો ફિલ્મના સર્જક રાજેશ મારુનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે, પિક્ચરનું ટાઇટલ જ થોટ પ્રોવોકિંગ છે, વિચાર પ્રેરક છે, લેસન ઓફ લાઈફ, જીવનના પાઠ, જીવનના પદાર્થ પાઠ. એ વિષય જેવો છે કે અબાલ વૃદ્ધ સૌને જીવનમાં સૌ રીતે ઉપયોગી થાય એમ છે. ને એમાં જે એમને વાર્તા વણી છે બાપ દીકરાની, એ બાપ દીકરાની વાર્તા આજે આપણે સમાજમાં ઠેર ઠેર જોવા મળે છે. આવા પિક્ચર જો આપણે જોઈએ તેમાંથી સમાજને સારી એવી પ્રેરણા મળે છે. ભાઈ શ્રી રાજેશભાઈ મારુએ આની પાછળ જે જહેમત લીધી છે એના માટે અભિનંદન. કચ્છના કલાકારો કે જેમણે પોતાની કલા આ પિક્ચરમાં પીરસી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આજે હમદર્દ યુવક મંડળ અને હમદર્દ મહિલા મંડળ તરફથી એમનું જે સન્માન થયું એ આપણા માટે ખરેખર ખૂબ જ આનંદની વાત છે. જો આ રીતે કલા અને કલાકારોનું સન્માન કરવામાં આવે તો બીજા લોકોને કલામાં જોડાવાની અને કલાકાર થવાની પ્રેરણા મળતી રહે. હમદર્દ યુવક
યુવક મંડળ અને મહિલા મંડળ વતી રફીક નોતિયાર, અકબર જુનેજા, રફીક મેમણ, ઇમરાન મથડા, મનીષ જેઠીએ વ્યવસ્થા સંભાળી હતી. ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનારા કચ્છના જાણીતા કલાકારો જગદીશ ગોર અને સુરેશ બિચલાણીએ ફિલ્મ સર્જક રાજેશ મારૂની પ્રશંસા કરી હતી. પોતાનો પ્રતિભાવ આપતા રાજેશ મારૂ કહે છે કે જીવનના પાઠ ફિલ્મમાં પુત્ર અને પિતા વચ્ચેના મતભેદની વાત છે, જે વર્તમાન પરિસ્થિતિનું ચિત્રણ કરે છે. એક મેસેજ છે, આજની યંગ જનરેશનને એક વાર જોવો જરૂરી છે. શું છે આખી વાર્તા? જે પિતાનો પુત્ર માનતો નથી અને પિતાની કોઈ સલાહ એડવાઇસ કોઈ લેતો જ નથી અને લાસ્ટમાં તે પસ્તાવે છે. આ શૂટ કર્યું આપણે હૈદરાબાદ નજીક ઇન્દાપુર પુના, ને આમાં કચ્છના ત્રણ કલાકાર છે, સુરેશ પિજલાણી, જગદીશ ગોર અને આદિલ ચાકી. તે હિન્દી પ્રોજેક્ટ છે, તે શૂટ મારો મુંબઈ અને કચ્છમાં થયું, ફીચર ફિલ્મ હિન્દી. બહુ મહેનત કરશું આપણે, ને એનાથી અગાઉ પણ મેં કચ્છના આર્ટિસ્ટને ઘણોને ચાન્સ આપ્યો છે, ફાઈટર ઓફ કચ્છ મોરસદ ગામ, એના કમસે કમ 100 ઉપર આર્ટિસ્ટોને ચાન્સ આપ્યો કચ્છના. વાત મહાવીર જન્મ કલ્યાણકની અનોખી ઉજવણીની. આજે અમે આપને બતાવીશું જીવદયા, કરુણા અને માનવતા દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરતા ભુજના જૈન યુવાનો. ધાર્મિક તહેવારો અને તેની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ, પણ આ દ્રશ્ય મહાવીર જયંતી પૂર્વે ભુજના જૈન સમાજ દ્વારા થઈ રહેલ ઉજવણીનું છે. ઉનાળાના બળબડતા તાપમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરીને જૈન યુવાનોએ ભગવાન મહાવીરના જીવદયાના સંદેશને ઝીલ્યો હતો. આ પ્રસંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા સ્મિત ઝવેરી. આજે અમે જે પક્ષીને પાણી માટેના જે કુંડા આવે એનું અમે વિતરણ કર્યું છે. અહીંયા બજારની વચમાં અમે બધાને માટે જે આવતા જતા રાહદારીઓ એને બધાને આપી છીએ અને અમે કહીએ છીએ કે તમારા ઘરે લગાવજો. અને આપણે પણ પાણીની તરસ લાગે છે, જ્યારે એ મૂંગા જીવો છે એમને પાણીની આપણે જરૂરિયાત હોય પણ એ લોકો કહી ન શકે, તો આપણા ઘરની આગળ હોય તો આવા તાપમાં એ લોકોને રાહત મળે એના માટે તેથી અમે આ પાણીના કુંડાનું વિતરણ ચાલુ કર્યું છે. આના પાછળ એક જ અમારો કહેવાનો મતલબ છે કે લોકોને આ વસ્તુથી પોતાને પણ પ્રેરિત ને બીજાને પણ 4 આ વસ્તુ માટે પ્રેરે, કારણ કે આ માનવ ધર્મ છે આપણો. આપણે ભગવાને જન્મ આપ્યો છે તો આપણે આ વસ્તુ સત્કર્યો કરવા માટે જ આપણે જન્મ લીધો છે, તો સારા કર્મો કરી અને બીજાને પ્રેરણા આપી અને આવા સત્કર્યો કરવાની મારી એક અપીલ છે. મહાવીર જયંતીની ઉજવણી આ વખતે વિશિષ્ટ સેવા કાર્યોથી થઈ રહી છે. માનવતાના સંદેશને ચરિતાર્થ કરતા જૈન સમાજના યુવાનો દ્વારા ભુજની લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસના દર્દીઓ માટે 31,000 દાન અપાયું હતું. ભરત મહેતા, અભય શાહ સહિતના આગેવાનોએ યુવા વર્ગની આ કામગીરીને બિરદાવી હતી. આજે યુવાનોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપી અને અઠવાડિયાનું જે જીવદયાનું અને માનવ સેવાનું જે કાર્ય ઉપાડ્યું છે એ ખરેખર દરેકને અભિનંદન છે. અને આજે એ લોકો અમારા અહીંયાના યુનિટ ડાયાલિસિસ જોઈને સારું એવું ડોનેશન અમને અહીંયા આપ્યું છે. માનવતાના કાર્યને વિસ્તૃત કરતા જૈન યુવા વર્ગ દ્વારા માનસિક અસ્વસ્થ દર્દીઓ, દિવ્યાંગો માટે પણ મદદનો હાથ લંબાવાયો હતો. સેવા કાર્ય અંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભદ્રેશ મહેતાએ જૈન યુવા વર્ગ સહિત સૌ જનોને એક દિવસ કંદમૂળનો ત્યાગ કરવા અપીલ કરી હતી, તો માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ યુવા વર્ગની પહેલને બિરદાવીને મહાવીર જયંતીના વર્ગોડાને ભવ્ય બનાવવા સૌ જોડાય તેવી અપીલ કરી હતી. અમે પહેલા ગયેલા અંધજન મંડળમાં અને બાજુમાં રિમાન્ડ હોમમાં ત્યાં અમે રસ, પૂરી, સમોસાનું ભોજન જમાડ્યું બાળકોને અને ત્યાંથી અમે અહીં આવ્યા છીએ આજે આ મેન્ટલ હોસ્પિટલમાં, જ્યાં પણ અહીંયા પણ 60-70 જેટલા જે માનસિક આરોગ્યના દર્દીઓ છે એમને પણ અમે રસ પૂરીનું જમણ આજે અમે આપી રહ્યા છીએ. શું સંદેશો આપશો લોકોને આજના માનવ સેવા કાર્યથી? અમે લોકોને સંદેશો એ આપશું કે જે મહાવીર ભગવાનનો સંદેશો હતો અહિંસા પરમો ધર્મનો, તો અહિંસા પરમો ધર્મને આ પર્વ તરીકે ઉજવીએ અને જીવદયાના કાર્યો આ અમે યુવાનો જે કરી રહ્યા છીએ એ સમગ્ર ભુજમાં આ સંદેશો પહોંચે અને સમગ્ર ભુજ એક દિવસ રવિવારના જો કંદમૂળ અને નખાય તો અમે એમ કહેશું કે અમારો આ સંદેશો સાર્થક થયો. મારી સમસ્ત જૈન સમાજને નમ્ર અપીલ છે કે ખરેખર ભગવાન મહાવીરના અહિંસાના માર્ગને હવે સરકારો પણ સાચું સ્વરૂપ આપી રહી છે, ત્યારે મારી અપીલ છે કે આ 3 દિવસનો જે કાર્યક્રમ છે એ 3 દિવસના કાર્યક્રમમાં
मोटी संख्या में जैनों उमटी पड़े अने आ कार्यक्रम ने सफल बनावे, कारण के संगठन अने शक्ति ज्या एकत्रित थाय छे त्यां सोनामां सुगंध मरे छे अने कार्यक्रम सफल थतो होय छे। त्यारे समग्र जैन समाज ने मारी अपील छे कि मोटी संख्या में शनिवार अने रविवारे आप बधाज अपना कार्यक्रमों बाजुए मूकी अने वरघोरानी अंदर में स्वामी वात्सल्यनी अंदर अने शनिवारे भावनाना कार्यक्रम में उपस्थित रहो एवी ज आप सौने मारी नम्र अपील छे। तो दर्शक मित्रों आता आजना समाचारों आप पण आपनी फरियाद के समस्या अमने मोकली शको छो। कच्छ न्यूज बनसे आपनो अवाज। फरी मळीशुं आज समय आज चैनल पर। त्यां सुधी रजा लईए। धन्यवाद।